યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. એનો મીનિંગ થાય છે કે જ્યાં સ્ત્રીઓને માન સન્માન જાળવી રાખવામાં આવે છે, લક્ષ્મીને જેમ માનવામાં આવે છે, ત્યારે દેવતાઓ ખુશ થાય છે. પણ શું આ સમયમાં છે? એક સમય એવો હતો કે જ્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એમ વિચારે કે આ છોકરીને અમે ક્યાં મોકલીશું, ક્યાં મોકલીશું, ઇન ધ સેન્સ કે કઈ જગ્યાએ એવા કયા ઘરમાં અમે પરણાવીને મોકલીશું જ્યાં તેનું માન સન્માન તેને જાળવવામાં આવશે અને તેને સારી રીતે સાચવવામાં આવશે. અને એક સમય એવો પણ પછી આવ્યો કે જ્યાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવી, એટલે કે જન્મ થતાની સાથે જ તેને ક્યાંક મારી નાખવામાં આવતી હતી. પણ અત્યારના જો સમયની વાત કરવામાં આવે તો સમય બદલાતો જાય છે, માણસ પણ બદલાતો જાય છે અને સ્ત્રી ક્યાંક વિષય વસ્તુ બનીને રહી જતી હોય છે. ત્યાં તેના માન સન્માન ક્યાંયની જાળવણી થતી નથી અને તેને વાયોલન્સનો ભોગ બનવામાં આવે છે અને ક્યાંક તેની ઉપર હિંસા એટલી બધી કરવામાં આવતી હોય છે કે એ વ્યક્તિનો અવાજ જે છે દબાઈ જાય છે, ક્યાંક કચડાઈ જાય છે અને તેને ખૂણામાં ગોંધાઈને રહેવું પડે છે. પણ શું આ જે વાત છે અત્યારે કે સ્ત્રીની વાત આવે છે, સમય આપને ખબર પડી ગઈ હશે કે લોકમંચમાં અત્યારે જે વાત થઈ રહી છે એ છે સ્ત્રીની. એક સ્ત્રીનો અવાજ ક્યાંક ગોંધાઈને રહે છે અને જો વાત કરીએ સ્ત્રીની તો ક્યાંક એ અવાજ જે કચડીને રહી ગયો છે તે શરૂઆત ક્યાંથી થશે, તે ક્યારે બોલશે? અને આ જે સ્ત્રીઓ સામે જે હિંસા થાય છે અને તેને નાબૂદ કરવા માટેની જો વાત કરીએ તો શું એક દિવસ પૂરતો દિવસની જે ઉજવણી કરીએ કે દિવસ એને ગોઠવવામાં આવે કે આ એક દિવસ જે છે તે રાખીએ તો તે નાબૂદ થઈ જવાના છે? ઘણી બધી વાતો છે, ઘણા બધા સવાલો અકબંધ છે. આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે મીનાક્ષીબેન જોશી, જે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના કન્વીનર છે. મીનાક્ષીબેન, સ્વાગત છે આપનું. અને તેમની સાથે જોડાયા છે રુઝાનબેન ખંભાતા. રુઝાનબેન જે સોશિયલ એન્ટરપ્રાઇનર છે. રુઝાનબેન, આપનું સ્વાગત છે. મીનાક્ષીબેન, પહેલો સવાલ આપને પૂછીશ કે જે પ્રમાણે વાત ચાલી રહી છે, દિવસ એક ગોઠવી દેવામાં આવ્યો છે કે સ્ત્રીઓની સામે જે હિંસા થાય છે તેની નાબૂદીનો દિવસ, એક જ દિવસ? ના, એક જ દિવસે નથી. 25 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય ધોરણે મહિલાઓ સામેની બધા જ પ્રકારની હિંસાના નાબૂદી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પણ એની સાથે સાથે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર 16 દિવસ સુધી આ મહિલાઓ સામેની બધા જ પ્રકારની હિંસાની નાબૂદીનો પ્રચાર પ્રસાર અને 25 નવેમ્બરની ઉજવણી. એનો ઇતિહાસ એવો છે કે 1960માં ડોમિનિક રિપબ્લિક નામનો બહુ નાનકડો દેશ, એમાં 2 મહિલા રાજકીય કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી અને એના વિરોધમાં આ દિવસ ઉજવવાનો થોડાક કર્મશીલોએ 1981માં શરૂ કર્યું. 1981માં શરૂ કરેલી આ લડાઈ 1991માં ગ્લોબલ વિમેન્સ લીડરશિપ નામની એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એણે લીડ લીધી અને 1999માં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ એને ઓફિશિયલી જાહેર કર્યું કે આ 25 નવેમ્બર એ દિવસ મહિલા વિરોધી બધા જ પ્રકારની હિંસાની સામે એની નાબૂદી માટેનો દિવસ રહેશે. એક લાંબી લડાઈ 1995માં બેઝિંગ પરિષદ, તમને બધાને ખ્યાલ હશે કે ચીનમાં મળી હતી, એને 2015માં પૂરેપૂરા 20 વર્ષ પૂરા થાય છે આજે આપણે જ્યારે બેઠા છીએ ત્યારે. અને ત્યારે નક્કી થયું હતું કે આ જે જેન્ડર ઇનઇક્વાલિટી અસમાનતા જે છે સ્ત્રી પુરુષ વચ્ચેની એ સંપૂર્ણ નાબૂદ થશે 20 વર્ષની અંદર. પણ આજે આપણે જાણીએ છીએ એમ ફરીથી એ દિવસને યાદ કરવાનો, આ 16 દિવસનો કર્મશીલતાની વાત અને 10 ડિસેમ્બર સુધી જે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ છે ત્યાં સુધીની એક 16 દિવસની આ વાત છે. એક દિવસમાં તો ન થઈ શકે, સદીનો સમય થશે કદાચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચને યાદ કરીએ તો 100 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને છતાં મહિલાઓ સાથેની અસમાનતા, એમની સાથે થતો અન્યાય અને એમની સાથે આચરાતી બધા જ પ્રકારની હિંસા એ બહુ જ મોટો આપણે માટે એક પ્રશ્ન બની ચૂક્યો છે. જે ચોક્કસથી રુઝાનબેન આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે મીનાક્ષીબેને જણાવ્યું કે ઘણા બધા અન્યાયો અત્યારના સમયમાં સ્ત્રીઓએ સહન કરવા પડતા હોય છે, પુરુષ સમાવડી માનવામાં આવતી હોય છે, પણ છે નહીં એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું અને કદાચ દેશના દરેક લોકો જે અસમાનતા સામે જોઈ રહ્યા છે તે પણ છે. પણ ખાસ કરીને એ પૂછવા માંગીશ કે સ્ત્રીઓ અત્યારે કઈ કઈ કયા કયા પ્રકારની હિંસાઓનો સામનો કરી રહી છે? મેજરલી જે હિંસાઓનો સામનો થાય છે ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ ફેમિલી. જી, એટલે સૌથી પહેલા જે અમે કહીએ છીએ ડોમેસ્ટિક વાયલન્સ. જી, પછી પરણીને જાય તો, એટલે પરણીને એટલે એના જે સાસુ સસરા હોય ઘણીવાર એનો બી વાયલન્સ સહન કરવો પડે છે. એવું નથી કે ખાલી પુરુષો જ હોય છે, સ્ત્રી બી એમાં ઇન્વોલ્વ હોય છે. જી, પછી લેટસ એ કે ઘણીવાર અત્યારે જે આપણે સ્ટુડન્ટ્સમાં જોઈએ છીએ તેમાં ઘણીવાર થોડું વાયલન્સ થાય છે ટીચર્સનું.
અને બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જ્યારે આ બધું ચાલે છે ત્યારે એક બેઝિક માનસિકતા આવી ગઈ છે કે ભાઈ બહેનો એટલે એમને માર માર ખાવો પડે યા માર સહન કરવો પડે. અને એ એ એટલા માટે આવી છે કારણ કે એ લોકોને વર્ષોથી આપણે જોઈએ તો જે પિતૃત્વ સમાજમાં ઊભા મોટા થઈ રહ્યા છીએ યા મોટા થયા છીએ અને હજી પણ એ વસ્તુ છે જ આગળ. હા, એ એ એ આખો જે કન્સેપ્ટ છે પિતૃત્વ સમાજનો ને જે નાનપણથી, એમાં હું ખાલી એવું નહીં કહું કે ભાઈ ઇન્વોલ્વ છે, બહેનો બી એટલી જ ઇન્વોલ્વ છે. કારણ કે ઘરમાં લેટ અસ એક એક્ઝામ્પલ આપું તમને કે ઘરમાં ઘણી વાર આપણે બહેનને બેન કંઈક માર પડે યા વાઈફને હસબન્ડનો વાર માર પડે તો બિચારો પેલો છોકરો જે દીકરો છે એ શું કરી શકે, એ તો જોઈ છે, એને ગમતું નથી એ જોઈ છે. પણ પછી એને થાય છે કે આ જ રીત છે, એટલે મોટો થાય છે એ બી પર છે તો એ બી વિચારે છે કે વાઈફને મારવાનો એનો જન્મસિદ્ધ અધિકાર છે કારણ કે એ આમાં જોઈને મોટો થયો છે. અને છોકરીએ જોઈને મોટી થતી કહ્યું કે એની મમ્મી પપ્પાનો માર ખાય છે ને કશું કરતી નથી, એટલે હવે એ બી એનું એને બી આવું કરવાનું છે. એટલે એનું આખી અંદરથી એક નેગેટિવિટી સ્પ્રેડ થાય છે અને માનસિકતામાં આવી જાય છે. પણ હવે થયું છે એવું કે આપણે જે અત્યારે જે એલિમિનેશન ઓફ વુમેન વાયલન્સની વાત કરી રહ્યા છીએ તો હવે થયું છે શું કે જે ભણેલી ગણેલી બહેનો યા જે આપણે આપણે જે બીજી બધી જે ઇકોસિસ્ટમ કહેવાય જાણે કે લેટસ છે કે જ્યુડિશિયરી કહો કે આપણે લેટસ મીડિયા કહો, એ બધાએ શું કર્યું છે કે આની સામે અવાજ ઉઠાવવા માટે આપણને સક્ષમ કર્યા છે. સક્ષમ ઇન ટર્મ્સ ઓફ કે દેર આર લોઝ વિચ કેન પ્રોટેક્ટ અસ એઝ અ વુમેન, યુ કેન બી પ્રોટેક્ટેડ બાય લોઝ. અગર કોઈ તમને હાથ અડાડે છે મારે છે યા કંઈ બી બીજી છેડછાણી કરે છે, પણ એટલે આ જાગૃતતા એક બાજુ આ જાગૃતતા રહી છે, એક બાજુ આ પિતૃત્વ સમાજ જતો નથી એ બી ચાલી રહ્યું છે. એટલે અત્યારે ઘર્ષણ વધી ગયા છે અને એ ઘર્ષણના લીધે યુ નો ઇટ્સ વેરી ગુડ કે થિંગ્સ આર કમિંગ આઉટ. અને એ ઘર્ષણના લીધે આઈ એમ વેરી પોઝિટિવ, મેડમ કહેશે બી કે મે બી આપણે વધી રહ્યું છે, પણ આઈ એમ વેરી પોઝિટિવ કે એટલીસ્ટ જે પહેલા 100% થતું હતું અત્યારે 80% પર આવ્યું છે. ચોક્કસથી. અને રેશિયોની જો વાત કરવામાં આવે 2014માં અને અત્યારે 2015 છે, હિંમત આવી છે કે અમે બહાર આવીને બોલીએ, અમે વી આર નોટ અ વિક્ટિમ. પહેલા જે કહેતા હતા કે તમે વિક્ટિમ છો, નો ધે આર સર્વાઈવર્સ, આપણે લોકોને સર્વાઈવર વળી આપી છે. અને એ લોકોએ ભૂલ નથી કરી કે એ લોકોએ શરમાવું જોઈએ, જે પહેલા આપણે જે સમાજ જ શીખવાડ્યું છે જેમાં હસબન્ડ વાઈફ યાર બેન ભાઈ ઓલ આર ઇન્વોલ્વ કે ભાઈ છોકરીને કંઈ થાય માર પડે યા બીજું કંઈ મોલેસ્ટેશન થાય કંઈ બી થાય તો એને આપણે ચૂપ બેસાડી દઈએ, પેલાને ના કહે કે ભાઈ તે ખોટું કર્યું છે. એટલે હવે થયું છે શું કે જે હિંમત આવે છે લોકોમાં, આપણે બધાએ જે હિંમત ભેગી કરાવી છે ને એ કરવી જ જરૂરી છે. એના લીધે મે બી તમને આંકડા વધારે લાગશે કે ભાઈ તમે જોશો તો તમે દિવસે દિવસે રેપના આંકડા, ડોમેસ્ટિક વાયલન્સના આંકડા, મારામારીના આંકડા એ બધા વધતા દેખાશે કારણ કે લોકોની હિંમત થાય છે કમ્પ્લેન કરવાની. પણ એ સામે અગર તમે ઓવરઓલ પિક્ચર લેશો તો આઈ વુડ અગેન રિપીટ કે 80% જે 100% પહેલા હતું એ અત્યારે આપણે 80% પર આયા છે. ઓબ્વિયસલી 0% તો લોંગ ટાઈમ ટુ જી જી. પણ જે પ્રમાણે નાબૂદીની વાત થઈ રહી છે કદાચ 0% ઉપર તો જવાનું જ નથી, જશે તો પણ કદાચ સદીઓ જતી રહેશે, પણ કદાચ નહીવત છે એમ માની લઈએ. પણ રુઝાનજી, અમુક સમાજ હજી પણ એવો છે કે જ્યાં સ્ત્રીઓએ પડદા પ્રથામાં કે ઘૂંઘટમાં કે પછી ભણાયા ગણાયા પછી પણ ઘણા બધા વાયોલન્સનો ભોગ બને છે તો પણ બહાર આવતા ખચકાય છે. કેમ? ક્યાંક ઇજ્જતનો સવાલ છે અને કદાચ જો સામે પડશે તો બીજી વ્યક્તિ તેની ઉપર કેવી નજરે જોશે તેનો પણ કદાચ ભોગ બનવું પડતું હશે અને તેના કારણે કદાચ બહાર નથી આવી શકતી. તેવા લોકો નામ શું કહેશો? સી, એના માટે હવે યુ હેવ ટુ ટેક અ ચોઇસ. તમે યુ આર રાઈટ 110% રાઈટ, કારણ કે અમારી પાસે એવા ઘણા કેસીસ છે સારા ઘરની છોકરીઓ. ઇજ્જતનો સવાલ એટલે હવે આપણને માઇન્ડ બેવ રાખ્યું છે કે આપણા કરતા આપણા ઘરની ઇજ્જત બહુ મોટી, આપણા પતિની ઇજ્જત બહુ મોટી. એક તો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલે બહાર નથી. બીજું લેટ ઇઝ એક્સેપ્ટ અંદર ખાણે એને એક બીક બી છે કારણ કે શી ઇઝ નોટ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ. એના પતિના પર જ ડિપેન્ડ થાય છે, એના ફેમિલી આખું એના પર ડિપેન્ડ થાય છે, એના છોકરા છે, એટલે એવું સમજે છે. કારણ કે તમે વચ્ચે જોયું હશે એક બહુ મોટી હિરોઈન હતી, હું નામ ભૂલી ગઈ, એને વર્ષો પછી કમ્પ્લેન કરી કે હું ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર છું અને મારો પતિ મને મારતો હતો પણ મેં મારા દીકરાના લીધે ચૂપ બેઠી. આઈ થિંક રથી અગ્નિહોત્રી હતી, આઈ થિંક સો. તો મેં મારા દીકરાના લીધે હું ચૂપ બેઠીને બહાર ના બોલીને કશું ના બોલી. એટલે યુ નો આટલી ભણેલી રતિ અગ્નિહોત્રી જેવી આવી મોટી હિરોઈન હોય તો એ ચૂપ બેઠી જસ્ટ ટુ સે કે મારા દીકરાના લીધે, જે હજી મને ખબર નથી પડતી કારણ કે આટલી ભણેલી ગણેલી હોય તો શી કુડ ઓલવેઝ અપોઝ કે એના હસબન્ડનો માર ખાવાની જરૂર નથી. એટલે જ્યારે આપણે આવા લોકો જોડે કમ્પેર કરીએ છીએ ત્યારે આનું કમ્પેરિઝન એવું લાગે છે કે અગર રતિ અગ્નિહોત્રી જેવી ચૂપ બેસે તો બીજા બધા ચૂપ બેસે. પણ ના, હું હવે એની અધર સાઈડ કહેવા માંગતી હતી કે એનું જે છે મે બી મોટા લોકોની મોટી વાત. આઈ વુડ રાધર પુટ ઇટ ધેટ વે કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મે બી એને મનમાં એક
બીક હતી, એના ફાઇનાન્શિયલની સોશિયલની બીક હતી. પણ અત્યારે મેં ઘણી બહેનો જોઈ છે, ફરગેટ ઇટ, અર્બનવાળી રૂરલવાળી બહેનો જે છે જે પોતાના હક માટે ઊભી છે, અને ઘણીવાર અર્બનવાળી બહેનો નથી હક માટે ઊભી રહી કારણ કે એ લોકોને ફાઇનાન્શિયલી એ લોકો એમ્પાવર્ડ નથી એટલા માટે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપણે સૌથી પહેલા, અગર ઇફ આઈ લુક એટ ઇન અ ડિફરન્ટ વે, અગર સૌથી પહેલા આપણે ડોમેસ્ટિક વાયલન્સ નાબૂદ કરવું હોય તો ધ બેસ્ટ વે ઇઝ ટુ ફાઇનાન્શિયલી એમ્પાવર ધેમ, એન્ડ સોસાયટીને એ લોકો તેની જોડે ઊભી જ છે. કઈ રીતે? કે ઇફ યુ ટોક ઓફ કે ઇફ યુ હેવ અ વેરી મોર સ્ટ્રોંગર સોસાયટી, જેને આપણે સમાજ કહીએ છીએ, કે અગર એ સમાજ એની જોડે ઊભી રહે તો ઓબ્વિયસલી વિલ બી એબલ ટુ ડુ ધેટ, ને પ્રોસેસ ચાલી રહ્યા. જી ચોક્કસ. મીનાક્ષી, મને આપને પૂછવા માંગીશ કે ડોમેસ્ટિક વાયોલન્સ પછી પબ્લિક વાયોલન્સ, આ વાયોલન્સ બધા પરિચિત છે અને કદાચ જોવે પણ છે કે આમાં થાય જ છે, પણ પોલિટિકલી પણ જોવા જઈએ તો ત્યાં સ્ત્રીઓનો ભોગ લેવાય છે અને ક્યાંક ત્યાં પણ વાયોલન્સનો એ લોકોએ ભોગ બનવું પડતું હોય છે. શું કહેશો આપ? હા, એટલે વાયોલન્સ જે સોસાયટીમાં આટલું બધું હોય, આપણો સમાજ તો હિંસાથી એકદમ પ્રભાવિત છે, દરેક ક્ષેત્રમાં એટલી બધી હિંસા થઈ રહી છે. એમાં રાજકીય હિંસાની વાત આપણે ત્યાં એટલા માટે નથી થતી કારણ કે સામાજિક હિંસાની વાત બહુ થાય છે, અને સ્વાભાવિક છે કે બહેનો એનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે. પણ રાજકીય હિંસા પણ ઘણી છે આપણા દેશમાં, આપણા રાજ્યમાં પણ, અને બહેનોનું રાજકીય પ્રતિનિધિત્વ અથવા રાજકીય જે જાગૃતિ છે એટલી બધી ઓછી છે કે વાત બહાર આવતી નથી. પણ રાજકીય હિંસા એટલી બધી થઈ રહી છે એટલા માટે કે બહેનો રાજકીય એમનું પ્રતિનિધિત્વ અથવા તો એમની ભાગીદારી બને એટલી ઓછી થઈ રહી છે. અનામત મળી રહી છે, પણ સામે બહેનોનો જે પ્રતિભાવ હોવો જોઈએ એને વધાવી લેવાનો, એનો ઉપયોગ કરવાનો એ નથી થઈ રહ્યો. છેલ્લી ચૂંટણીના આંકડા જ બતાવે છે કે આવી ખરી અનામત, પણ બહેનોનું મતદાન ઓછું થયું. એટલે રાજકીય હિંસા કેવી છે? છુપી છે, આપણને દેખાતી નથી. જો એ છુપી ના હોય અને એ ન હોત તો બહેનો બહુ સારી રીતે ભાગ લીધો હોત, પણ એ નથી થઈ રહ્યું. પ્રતિનિધિ બનવા માટે પણ ઉતાવળ નથી બહેનોને, અને મતદાન કરવાની પણ ઉતાવળ નથી. એ બતાવે છે કે રાજકીય હિંસા છુપી બહુ જ આપણા રાજ્યમાં અને દેશમાં છે. ચોક્કસ. એટલે સ્ત્રીઓએ મગજમાં એક વસ્તુ બનાવી રાખવી પડશે કે ભાઈ આ એમની લિમિટ છે, આ એમની બાઉન્ડરીઝ છે, જો તેની બહાર ગયા તો પછી આ વસ્તુનું ભોગ બનવું જ પડશે, એવું લાગી જ રહ્યું છે વાત ઉપરથી. પણ રુઝાનજી, આપને હું એ પૂછવા માંગીશ કે કાયદાની બાબત જો જોવા જઈએ તો કાયદાની બાબતે સ્ત્રીઓને એટલો ન્યાય મળે છે કે કેમ? કાયદાની બાબતે સ્ત્રીઓ લો કે પુરુષ લો, અગર ન્યાયની વાત કરીએ તો લેટ્સ સે પ્રોપર્ટીના કેસીસ બી 25-25 વર્ષો ચાલે છે. એટલે ન્યાયમાં એવું છે કે એક આખી એક એને જેને આપણે કહીએ છીએ આખું ઘણું સંશોધન કરીને ન્યાયને આપણે એ રીતે સંશોધન કરીને ચેન્જ કરવાની જરૂર છે, પણ ઠીક છે, થવાનો છે નહીં, આ તો જસ્ટ વાત છે. એટલે તમે અગર એ રીતે મીન કરતા હો તો ના. એટલે તો આપણે બહેનોના જે ઇમ્પોર્ટન્ટ કેસીસ હોય છે, જેને કે રેપવાળા, તો આપણે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ બનાવો, તાકી શું એટલીસ્ટ એ જે ઇમ્પોર્ટન્ટ કેસીસમાં તો એ લોકોને ન્યાય મળીને એ લોકોને જે બી એનો ફાયદો થાય, એટલે જે બી એ લોકોનું જે બી જે રીતે લોકોની રોજી રોટી ચાલે, આ દાલ નીકળી શકે. કારણ કે અધર દેન રેપ જે બીજા બધા બી કેસીસ છે જેમાં બેનને પેલા હસબન્ડે તરછોડી દીધી હોય, તેની એલોમોનીનો કેસ, એની ખાધા ખોરાકીનો કેસ, એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે બિચારી રખડી પડે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે અહીંયા એ બી મૂકવું છે કે જ્યારે આપણે હિંસાની વાત કરીએ છીએ ત્યારે આપણે હિંસા બે રીતની, મારા પોઈન્ટ ઓફ વ્યુથી હિંસા એક ફિઝિકલ હિંસા બી કહેવાય, અને બીજી હિંસા કહેવાય તમે મેન્ટલી સામેવાળાને ટોર્ચર કરો. જરૂર નથી કે તમે એને અડો તો જ હિંસા કહેવાય. એટલે આ જે મેન્ટલ ટોર્ચર છે એ દિવસે દિવસે કઈ રીતે વધે છે કહું, એ બેઝિકલી પોલિટિક્સમાં છે વધારે, અને બીજું ઓફિસમાં છે વધારે, જેને અમે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસ કહીએ છીએ. એનો વર્ડ ઓબ્વિયસલી સેક્સ્યુઅલ વાયલન્સ નથી, કારણ કે ઓફિસમાં બધા તમે મારવા નહીં લે, પણ કારણ કે એ આખું બીજું થાય, પણ જે મેન્ટલી તમને ટોર્ચર કરે યા તમને ફ્રસ્ટ્રેટ કરે, તમને ડિપ્રેસ કરે, તમને કામ વધારે આપે, તમને ઘરે જવા ના દે, યા તમને યુ નો ઓલ ધેટ થિંગ્સ, યા તમને વહેલા બોલાવી લે, યુ નો, યા તમને ચાર લોકો સામે નીચું દેખાડે, યા કલર્ડ રિમાર્ક્સ એટલે તમને કે એટલે આડાવડા રિમાર્કો મારે, તો યુ નો એ બી એક બહુ ભયંકર, આ તમે અગર ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે આપણી પાસે અત્યારે એટલા આંકડા નથી, કારણ કે સેક્સ્યુઅલ હેરસમેન્ટનો લો આઈ થિંક 2 વર્ષ થયા જ આવ્યો છે. પણ આજે સેક્સ્યુઅલ હેરસમેન્ટ થઈ રહ્યું છે એ દિવસે દિવસે વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે? કારણ કે જ્યારે લેટ અસ કે આપણે સમોવડી સોકોલ્ડની જે વાત કરીએ છીએ બહેનોની, પણ જ્યારે બહેનો ઇકોનોમિકલી એમ્પાવર થવા યા પોતાના ઘરને સપોર્ટ કરવા બહાર જાય છે, જોબ કરવા જાય છે, ત્યારે એ લોકોને આ સહન કરવું પડે છે. આ શું કામ સહન કરવું પડે છે? બીકોઝ જે પહેલાં જ આપણે વાત કરી જેન્ડર ઇનઇક્વેલિટીનો લીધે, અને અત્યારે આપણે જાણે કે ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ મેલ કે આ બેન યા આ ઓફિસર, મારે એક મેલ ઓફિસરને એવું થાય છે કે મારા કંધાથી કંધામાં લઈને આ બેન બેસી જ કેવી રીતે શકે? આ કઈ માઇન્ડસેટ છે? કહ્યું જેમ આપણે પહેલાં માઇન્ડસેટ હતી ને કે ભાઈ પેલો લોઅર કાસ્ટવાળા લોકો નીચે બેસે ને હું ઉપર બેસું. એક્ઝેક્ટલી. એટલે એક આ બી બહુ ઇમ્પોર્ટન્ટ સાઇડ છે જે આપણે જોવાની છે, કારણ કે ઉલટું આ સાઇડમાં દિવસે દિવસે એ સેક્સ્યુઅલ હેરસમેન્ટ વધી રહ્યું છે, અને એના લીધે શું થશે?
બહેનોનો અગર જોબ ઓછાતી જશે તો વર્લ્ડના રેકોર્ડ કહે છે, સર્વેસ કહે છે કે વેન પીપલ ગર્લ્સ ગેટ ઇન્ટુ બિઝનેસ ઓર ગેટ ઇન્ટુ જોબ ધ ઇકોનોમી ઓફ ધેટ કન્ટ્રી ગ્રોસ. બરોબર છે, પણ જરા નહીં થશે તો આપણી આપણે આપણા દેશનો જ લોસ છે, એ એક સત્ય વાત છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો ટુ બી ટેકન કેર ઓફ. ચોક્કસ એક વાત એ પણ છે કે દુનિયાની જો વાત કરીએ, ભારત દેશ તો બાજુમાં, દુનિયાની જો વાત કરીએ કે ઘણા ઓછા પુરુષો એવા હશે કે જે સ્ત્રીઓને તેમની સાથે ચાલવા દેતા હશે અને માનતા હશે કે પુરુષ સમોડી સ્ત્રી છે, અને કદાચ સ્ત્રીઓની જે આગેવાની છે તેમ માનતા હશે કે જી આ જે સ્ત્રી છે તે આગળ આવી અને કામ કર્યું. બીજા બધા જો પુરુષોની વાત કરવામાં આવે તો ક્યાંક એવું સમજતા હશે કે તારી બાઉન્ડ્રીઝ તું નક્કી કર, તારી આ જ લિમિટ છે, તું ગમે તે કર પણ તારે આની બહાર નથી જવાનું, તેના માટે ફિક્સ કરવામાં આવે છે. ખાસ કરીને મીનાક્ષીબેન તમને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે પોલિટિકલની વાત કરવામાં આવી કે ત્યાં ક્યાંક ભોગ બનવો પડતો હોય છે અને સ્ત્રીઓ તેમાં પણ સામે આવતી નથી, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, તો આપના મત મુજબ પૂછવામાં આવે તો કયા કયા ફેક્ટર્સ મેઇન જે છે કે આમાં કામ કરતા હશે? એટલે તમે જે લક્ષ્મણ રેખાની વાત કરી, બાઉન્ડ્રીઝ, લક્ષ્મણ રેખા એ આપણે આપણા સાંસ્કૃતિક વલણોમાં વણાયેલી છે, એટલે બધા લક્ષ્મણ રેખાથી પ્રભાવિત છે અને બધા લક્ષ્મણ રેખા ઓળંગી જાવ તો રાવણનો ડર બધા બતાવાતો હોય છે, પણ રાવણનો સામનો કરવાનો નથી શીખવાડવામાં આવતો. રાવણનો ડર બતાવીને તમે લક્ષ્મણ રેખાની અંદર રહો એની ચર્ચા ચાલે છે. એટલા બધા રાજકીય ક્ષેત્રમાં એટલા બધા પ્રકારના અવરોધો છે બહેનો માટે. સૌથી તો પહેલા રાજકીય બાબતોની કોઈ ચર્ચા જ બહેનોની માટે હોતી નથી. જસ્ટિસ વર્મા કમિટીએ કહ્યું કે જે રુઝાનબેને પણ કહ્યું કે પ્રોડક્ટિવ ફોર્સ તરીકે બહેનોને આપણે ગણતા જ નથી, એમને ખાલી રિસીવિંગ એન્ડ તરીકે ગણીએ છીએ. જો બહેનો બહાર આવે તો દેશનું અર્થતંત્ર ચોક્કસ વધારે વિકસે. જેન્ડર બજેટની પણ ચર્ચા કરીએ છીએ પણ જેન્ડર બજેટ આવતું નથી. ફાસ્ટ ટ્રેક કોર્ડની ડિમાન્ડ હું ને રુઝાનબેન કરીએ પણ ફાસ્ટ ટ્રેક કોર્ડના બજેટ બંધ કરી દીધા છે સરકારોએ, કારણ કે બહેનોને અગ્રતા એ આપણે સમજતા જ નથી. જી, એટલે આ જે રાજકીય ક્ષેત્રમાં બહેનોનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ, બહેનોનો અવાજ સંભળાવવો જોઈએ. કારણ કે આજે મોંઘવારીની વાત કેમ કોઈ નથી કરતું? જી, કારણ કે બહેનોના પ્રતિનિધિઓ નથી, નહીં તો મોંઘવારીની વાત સૌથી વધારે થાય. જી, પરદેશમાં કે ત્રાસવાદની ચર્ચા બધા કરે છે પણ મોંઘવારીના ત્રાસવાદની કોઈ ચર્ચા નથી કરતું. જો બહેનોનું પ્રતિનિધિત્વ રાજકીય રીતે વધે તો મોંઘવારીનો મુદ્દો સૌથી પહેલા આવે. જી, એટલે બહેનોને લગતા મુદ્દાઓ જે આમ જનતાને પણ સ્પર્શે છે મુદ્દાઓ પણ આવે, પણ રાજકીય ક્ષેત્રમાં બહેનો માટેની જે જગ્યા છે એ માત્ર અનામતથી નથી થવાની. જી, એ માટે બહેનોએ પોતે પહેલ કરવાની છે. જેમ બીજા ક્ષેત્રમાં બહેન રુઝાનબેન ઇકોનોમિક ક્ષેત્રની કે ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટની વાત કરે છે, પણ હું કહું છું કે બહેનોનું પોલિટિકલ એમ્પાવરમેન્ટ પણ એટલું જ જરૂરી છે. જો સંસદમાં, વિધાનસભામાં, કોર્પોરેશનની મિટિંગોમાં એ બધે બહેનોનો અવાજ નહીં સંભળાય તો શું થશે કે બહેનોના પ્રશ્નો એ સમાજના પ્રશ્નો નથી. 10 ડિસેમ્બરે ઈલાબેન હતા ત્યારે સૂત્ર બોલાવતા કે બહેનોના અધિકાર પણ માનવ અધિકાર છે, પણ હજુ એ વાત બાકી છે, અધિકાર હજી મળ્યા નથી એવા. એટલે આપણે વાત યાદ દેવડાવી પડે બધાને કે આ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર જે માનવ અધિકાર દિવસ સુધી છે આની ઉજવણી, એટલે સ્ત્રીઓના અધિકાર એ માનવ અધિકાર છે. અને પોલિટિકલ એમ્પાવરમેન્ટની વાત પણ કરવી પડશે, માત્ર ઇકોનોમિક એમ્પાવરમેન્ટથી નથી થવાનું, કારણ કે સોશિયલી કલ્ચરલી એટલે સામાજિક અને સાંસ્કૃતિક રીતે ફેરફારો નહીં આવે તો લક્ષ્મણ રેખા કદાચ કોઈની અહીંયા છે કોઈની ત્યાં છે, પણ લક્ષ્મણ રેખાઓથી ઘેરાયેલી રહેશે બહેનો, એટલે એની સામે પોલિટિકલ એમ્પાવરમેન્ટની પણ જરૂરત છે. ચોક્કસ રુઝાનજી, આપને એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે સરકાર અત્યારે વાત કરી રહી છે, સ્ત્રીઓનો સાથ આપી રહી છે, સરકાર તરફથી સ્ત્રીઓને અત્યારે કયા કયા ફાયદા મળી રહ્યા છે, અને કદાચ કોઈ એવું જાણવા મળી રહ્યું છે કે આ જગ્યાએ સ્ત્રીઓ ઉપર વાયોલન્સ કરવામાં આવ્યું છે, હિંસા કરવામાં આવી છે, ભોગ બનાવવામાં આવ્યું છે, તો સરકાર તરફથી કયા કયા પ્રકારના? સૌથી પહેલા તો જે સરકારે 1091 જે પોલીસ હાર્ટ જેને આપણે કહીએ છીએ, આમ 1091 પેન ઇન્ડિયા છે, ઓલ ઓવર ઇન્ડિયા છે, પણ જે આપણી ટેકનોલોજી છે 10 એકાણું, જેમાં બહેનો અગર તકલીફમાં હોય, તકલીફ એટલે કઈ રીતે રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયોલન્સ, અને ઓબ્વિયસલી જયારે તમને કોઈ હેરાન કરતું હોય માની લો તો તમે ફોન કરીને એને લોકેશન તો આપી શકશો કે ભાઈ અહીંયા છું ને અહીંયા આવજે બચાવવા મને, જ્યાં તમે રોમિંગમાં આવો ને બહાર હો તો બહાર તો અમે તમને એડ્રેસીસ એટલા આવડતા નથી. એટલે સરકારે આ જે 1091 પોલીસ હાર્ટ જે અમદાવાદમાં નાખ્યું છે એના લીધે તમે બોલો નહીં પણ ખાલી ફોન કરો એટલે તરત એ લોકોને ખબર પડી જાય, કારણ કે દેટ્સ એ ફોન કરીને ફોન બાજુમાં મૂકીને બૂમ પાડું છોડ દે મુજે ક્યાં કર રહા હે, તો ઓબ્વિયસલી પોલીસને ખબર પડી જવાની છે કે ઓપરેટરોને કે તમે તકલીફમાં છો, એટલે તમને લોકેશન બચાવીને હેલ્પ કરશે. એટલે આ ઇમરજન્સી લાઇન છે, એટલે તમને ત્યાંથી બચાવશે, તમને એમાંથી કાઢશે, તમને રેસ્ક્યુ કરશે, અને એના એના લીધે આપણને શું ફાયદો થાય છે કે આપણે લોકેશન ના બોલી શકીએ, વાત ના કરી શકીએ તો બી થાય. બીજી ઇમ્પોર્ટન્ટ જે 1091 છે આખા ઇન્ડિયામાં ક્યાંય નથી, આપણા જે અમદાવાદમાં છે, કે તમે મિસ કોલ આપશો, કોઈ ઇમરજન્સી સર્વિસીસ છે, એમ્બ્યુલન્સ સર્વિસ છે, તમને કોઈ મિસ કોલ પર જવાબ સામે નહીં આપે, પણ આપણી એવી સર્વિસ છે કે તમને મિસ કોલ પર બી સામે જવાબ આપશે, તમને 3 વાર ફોન કરશે, તમે 3 વાર અગર ફોન કાપી નાખશો યા ફોન નહીં ઉપાડો યા ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે
તો એ બાય ડિફોલ્ટ એવું સમજમાં આવશે કે તમે ઇમરજન્સીમાં છો, તમને કોઈ હેરાન કરી રહ્યું છે, તો બાય ડિફોલ્ટ લોકેશન શોધીને તમને ત્યાં બચાવવા પોલીસની વાન રવાના થઈ જશે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે સરકાર એની રીતે જેટલું બી છે એની રીતે એ બહુ પ્રયત્ન કરી રહ્યા છે કે બહેનોને આવી રીતે ઇમરજન્સી, ખાસ કરીને ડોમેસ્ટિક વાયલન્સ આપણા અમદાવાદમાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં બહુ છે, લેટ અઝ એક્સેપ્ટ દેટ. એટલે જ્યારે જ્યારે બી આ ફોન આવે છે દોડાવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પણ જે ખાસ આપણી બહેનો માટે કહેવાનું જરૂરી છે કે બહેનો બી આની સુવિધા યુઝ કરવી જોઈએ, કારણ કે ઘણી બહેનો અમારી પાસે માર ખાઈ લે પછી આવે કે ભાઈ લાગશે કાલે રાતે યા બીજા દિવસે અમારે એવું થયું હતું એટલે હવે શું કરવાનું. તો જો જ્યારે આવી સર્વિસ, જ્યારે ઇમરજન્સી નથી હોતી ત્યારે પોલીસ ના દોડી શકે તમને બચાવવા, તો ત્યારે તમારે પોલીસ સ્ટેશન જવું જોઈએ. પછી તો જે પોલીસની વિધિ છે, જે આપણે વાત કરીએ છીએ કે જે એમની વિધિ હોય, જે જ્યુડિશિયરીની વિધિ છે, એ રીતે તો કામ થવાનું છે. એટલે જે થાય છે એ રીતે થશે, ધીમી ગતિ કે ઝડપી ગતિ એ કામ થઈ રહ્યું છે, અને સ્ત્રીઓ ક્યાંક તે મદદમાં આવશે અને પોલીસ પણ મદદ કરશે. એક્ઝેક્ટ. એટલે ચોક્કસથી આમાં વાત એ છે કે 1091 કે 181 જે ઇમરજન્સી તમને હેલ્પલાઇન્સ આપી છે, કદાચ સ્ત્રી એકલામાં હિંસાનો ભોગ બની રહી છે તો કદાચ તેની આજુબાજુ કોઈ નથી, પણ જો પબ્લિકમાં ભોગ બની રહી છે તો તે લોકોને તમારા સુધી પહોંચાય તેટલી તો મિનિટ યા સેકન્ડ્સ લાગશે જ, પણ ત્યાં સુધી શું તમે આજુબાજુ ઉભા રહીને જોયા કરશો કે આ વ્યક્તિ, આ જે સ્ત્રી પીડાઈ રહી છે, તમે આપ તેમની મદદ નહીં કરી શકો? જી રુઝાનજી, શું કે ના, સૌથી પહેલા તો 181 ઇમરજન્સી સર્વિસ નથી, મિસ કોલ પર જવાબ આપતી કે નથી અને લોકેશન મળતું, કારણ કે ખાલી પોલીસને જ મળી શકે, એ લોકોને ના મળી શકે. એટલે અગર આવા ઇમરજન્સી માં હોય તો એટલે છતાં જાણ કે અમે ઘણી બહેનોને માર ખાતી હોય, પેલો ડંડાથી મારતો હોય, બેટથી મારતો હોય, 181 દ્વારા ના સમજાય, એક જ મિનિટ, બેટથી માર ખાતી હોય યા એને પેલી ગોધી મૂકી હોય તો મદદ એટલે ના મળે, કારણ કે સામેવાળાને લોકેશન જ ના ખબર પડે. 1091 ઇઝ અ ઇમરજન્સી સર્વિસ કે તમને તરત, હા 181 કેવી કઈ સર્વિસ કે જ્યારે લેટ્સ સે તમે માર ખાઈ લીધો હોય, બીજા ત્રીજા દિવસે ઘરે બેઠા હોય, યા તમારા હસબન્ડને કાઢી મૂક્યો અને પતિના ઘરે ગયા હો અને પછી તમારે પોલીસમાં કમ્પ્લેન કરવાની હોય, તો એ લોકો તમને કહે કે ભાઈ ઓકે સારું અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું. 1091 ઇઝ ટોટલી અ ઇમરજન્સી સર્વિસ કે તમે માર ખાઈ રહ્યા છો તો તમને બચાવશે. ઇટ ઇઝ નોટ અ ટેક્સી સર્વિસ કે ચલો ભાઈ અમે તમને લઈને પોલીસ સ્ટેશન જઈએ. નો, ઇટ ઇઝ એન ઇમરજન્સી સર્વિસ કે તમને ત્યાંથી બચાવશે, તમને ત્યાંથી કાઢશે, સાયરન વગાડી આવશે, તમારા ફ્રેન્ડ રિલેટિવ ને બી, અગર તમે રજીસ્ટર કર્યું તો ફ્રેન્ડ રિલેટિવ ને બી ખબર પડશે, કોઈ પણ રીતે મદદ કરી શકશે. ઇમરજન્સી ના હોય પણ લેટ અસ કે ફોન કરે કે ભાઈ અમારે બાજુવાલા ભાઈ દારૂ પીને બહુ ધમાલ કરે છે અને અમને હેરાન કરે છે, એટલે પતી ગઈ વાત. હવે એ લોકો કે સારું અમે શું કરીએ કે અમે ક્યુઆરટી ક્વિક રિસ્પોન્સ ટીમ ઇમરજન્સી ના આવતી હોય એમાં તો એમાં મોકલી. બીજું એક્ઝામ્પલ આપું, સિમ્પલ એક કે બાર નો ફોન હતો કે ભાઈ અમારે બાર ગલીમાં નુક્કડ નાકડ પે આ છોકરાઓ બેસીને ધમાલ બહુ કરે છે, મસ્તી કરે છે, દારૂ પીને અને અમારી છોકરીને આવતા જતા છેડે છે, બસ ને અમારી ઓળખ ગુપ્ત રાખજો. તો અમે શું કર્યું, ત્યાંના પીઆઈ ને કીધું, તો પીઆઈએ 2-3 દિવસ પેટ્રોલિંગ વધારી દીધું એ એરિયામાં, તેનાથી શું ફાયદો હતો કે જે પેલા છોકરાઓ મસ્તી કરતા હતા એ બધા તીતર ભીતર થઈ ગયા, અને જોડે જોડે એ લોકોને એક બેન પેલા પોલીસ વાળાએ થોડા ધમકાવ્યા કે અહીંયા એસા વેસા નહીં કરને કા. એટલે એનું શું, ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આવી રીતે બી સર્વિસ મળે છે, એવું નથી ખાલી ડોમેસ્ટિક વાયલન્સમાં મળે, તમને રેપ રેપમાં બી સર્વિસ મળે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ ખાસ આઈ વુડ લાઈક કે આપણા દર્શક મિત્રો આને યુઝ કરે, ના ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે કોઈ છોકરો તમને હેરાન કરતો હોય ટેલિફોન પર, મિસ કોલ, એસએમએસ કે કઈ બી આડું અવળું, તો તમારે ચૂપ નથી બેસવાનું, તમારે 1091 ફોન કરવાનું છે. ઇટ ઇઝ કમિટમેન્ટ કે તમને કોઈ દિવસ પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ, તમારી ઓળખ ગુપ્ત રાખશું અને તમને ટ્રેકિંગ નંબર મળશે, તાકી તમને એનાથી તમારી કમ્પ્લેન ટ્રેક કરી શકો, અને કમ્પ્લેન રિઝોલ્વ કર્યા પછી બી એક મહિના સુધી પોલીસ ઓપરેટર તમારા કોન્ટેક્ટમાં રહેશે. એટલે એનું ધીસ ટાઈપ ઓફ સર્વિસીસ વિચ વી ગેટ, બટ આઉ રિયલી રિક્વેસ્ટ કે બહેનો આમાં બહાર આવીને બોલે, તાકી શું કે એ લોકો જે હેરાન કરે છે એને વી કેન ફિક્સ ધેટ. એટલે ક્યાંક સ્ત્રીઓએ બહાર આવવું પડશે ને બોલવું પડશે, ત્યારે એક સમયની અવધિ નડી રહી છે. પણ છેલ્લો સવાલ આપને પૂછવા માંગે, શોર્ટમાં જવાબ આપશો કે નાબૂદીનો જે આપ વાત કરી રહ્યા છો અને ખાસ કરીને દિવસ ઉજવવામાં આવે છે અને ગોઠવવામાં જ આવ્યો છે એમ કે તો ચાલે, તો ખાસ કરીને નાબૂદી માટે શું કરવું જોઈએ? બસ નાબૂદી માટે જેટલી સામાજિક જાગૃતિ વધશે, જે રુઝાનબેન કહે છે, સ્ત્રીઓ પોતે પણ આગળ આવીને એ પહેલ કરશે અને સમાજ એના ટેકામાં આવશે. આપણે બધા ટેકામાં હોઈએ જ છીએ, કારણ કે સંસ્થાઓ વધી છે અને લોકોની જાગૃતિ પણ વધી છે, લોકો મદદમાં પણ આવી રહ્યા છે, બહેનો આગળ આવશે વિરોધ કરવા અન્યાય અને અત્યાચાર સામે, અને સમાજ એના ટેકામાં એ રહેશે. અને આવા પ્રકારની હેલ્પલાઇનો અને આવા પ્રકારની સેવાઓ પણ સરકાર તરફથી વધી રહી છે, તો એ નાબૂદી તરફની દિશામાં આપણું પગલું રહેશે. ચોક્કસ રુઝાનજી, આપ શું કહેશો?
સિમ્પલ એઝ ધેટ કે આપણે અવાજ ઉઠાવવાનો છે. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે ખાલી આપણા માટે નથી, આપણી બાજુની જે બહેન છે એટલે આપણા જે જોઈ રહ્યા છે, જેમ તમે અત્યારે સરસ કહ્યું કે પેલું ખાય છે, માર ખાય છે, પોલીસ તેની જગ્યાએ આવશે, પણ તેટલી બાજુ આજુબાજુવાળા લોકો છે એ લોકો શું કરે છે? એ લોકો તો વચ્ચે આવે, હું તો કહું છું ભાઈઓ ભૂલી જાય, ભાઈઓ ના આવતા તો કઈ નહીં, બહેન તો ઉભી રહે વચ્ચે કે ભાઈ તમે આને શું કામ મારો છે, શું કરો છો, હેરાન કેમ કરો છો, જે બી હોય, ભલે પછી પેલો કે આ મારો પર્સનલ મેટર છે. કારણ કે ઘણી વાર એવું થયું છે, મારી જોડે જ થયું છે કે હું વચ્ચે પડું તો કે પેલી વાઈફ જ કે આ તો મારી પર્સનલ મેટર છે. અરે પણ ભાઈ તું માર ખાતી એટલે વચ્ચે ક્યારે આવશે જ્યારે હિંસા અટકશે, 0% નથી થવાનું, પણ શરૂઆત તો કરો. આપ બહાર નીકળશો તો આપની સાથે લોકો જોડાશે, લોકો આપની મદદ કરશે, અને સરકાર તો તેમની રીતે પ્રયત્ન કરી જ રહી છે, મદદ કરી જ રહી છે. અને બીજું એક ઉત્તમ ઉદાહરણ જો કહી શકાય કે સ્ત્રીઓ અને પુરુષ સમોડી માનવામાં આવે છે, તો આજે છે ગુજરાતના સીએમ, જે પહેલા કહી શકાય મુખ્યમંત્રી છે, આપ જોઈ શકો છો. અને ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની વાત આવે છે તો સ્ત્રીઓએ પોતે જ પોતાનું હથિયાર બનવું પડશે. બીજાની પાસે સપોર્ટ માંગવા જશો કે તેની ભીખ માંગશો તો તે વ્યક્તિ, આપ શું જોવા ગયા છો કે તે વ્યક્તિ આપની મદદ કરશે, કદાચ તમારો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. એટલે ખાસ કરીને થોડું ધ્યાન રાખવું જરૂરી છે. રુઝાનજી આપનો ધન્યવાદ, અને મીનાક્ષીબેન આપનો પણ ધન્યવાદ લોકમંચ કાર્યક્રમમાં અને ખાસ કરીને વાતચીતમાં ભાગ લેવા બદલ. આભાર. તો લોકમંચમાં અત્યારે બસ આટલું જ. ફરી વખત મળીશું એક અનોખા વિષય સાથે, એક નવા વિષય સાથે અને બીજા તજજ્ઞ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.